આ વિડિયોમાં આપણે માહિતીને દર્શાવવાની જુદી જુદી રીતો વિશે જાણીશું અહીં આપણી પાસે અમુક વિદ્યાર્થીઓના ગુણની યાદી આપેલ છે ધારો કે અમીને ગુણ મળ્યા છે ને પંચાણું ટકા કમલને સો ટકા અજીતને પણ સો ટકા અને ફેમિનાએ એસી ટકા ગુણ મેળવ્યા છે આ પણ માહિતીને દર્શાવવાની એક રીત જ છે યાદ રાખો કે માહિતી કે ડેટા એ ફક્ત નોંધાયેલ વિગત છે તે આ પ્રકારની સંખ્યા સ્વરૂપે હોઈ શકે તે જથ્થો દર્શાવતી હોઈ શકે માહિતી આંકડાકીય અથવા ગુણાત્મક હોઈ શકે કેટલા ગુણ મેળવ્યા કે મેળવશે તે સ્વરૂપની માહિતી હોઈ શકે ગમો અણગમો દર્શાવતી માહિતી હોઈ શકે શૂન્ય થી પાંચના માપમાં માહિતી હોઈ શકે લોકોના મંતવ્ય દર્શાવતા આંકડા હોઈ શકે આપણી પાસે જે આંકડા છે તે તેઓના ખરેખર મેળવેલ ગુણ દર્શાવે છે આમ અલગ અલગ પ્રકારની માહિતી હોય છે પણ અત્યારે આપણે તે દરેક વિશે સમજવાના નથી આપણે ફક્ત તે દર્શાવવાની અલગ અલગ રીતોની ચર્ચા કરીશું આમ આ એક રીત છે જે કોષ્ટક સ્વરૂપે હોય છે જ્યાં નામ આપેલ છે અને સામે ગુણ દર્શાવ્યા છે આમ એક કોલમ નામનું અને બીજું કોલમ ગુણનું છે આપણે તેને આપણે તેને કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ છીએ જુઓ આ કોષ્ટક તૈયાર થઈ ગયું એક રીતે માહિતી દર્શાવી શકાય તે ખરેખર એક પરંપરાગત રીત છે પણ તેને તમે બીજી રીતે પણ દર્શાવી શકો તમે તેને આ સ્વરૂપે પણ દર્શાવી શકો જેને સ્તંભાલેખ કે લંબાલેખ તરીકે ઓળખાય છે જેમાં ગુણ ઉભા અક્ષ પર દર્શાવાય છે અને નામ અહીં નીચે દર્શાવી શકાય ચાલો પહેલા ગુણ લઈએ તેમને આ રીતે દર્શાવીએ ચાલીસ પચાસ મૂકીએ અને અહીં સો હવે એક પછી એક નામ લઈએ અમીએ એ નેવું ટકા ગુણ મેળવ્યા તેને અહીં દર્શાવીએ માટે તેનો સ્તંભ નેવું સુધી દર્શાવીએ આ આપણે નેવું ગુણ સુધી અમીના ગુણનો સ્તંભ દર્શાવી રહ્યા છીએ હવે બિપિનના ગુણ તેણે પંચાણું ટકા મેળવ્યા છે માટે નેવું અને સોની વચ્ચે એટલે કે અહીં સુધી તેનો સ્તંભ દર્શાવીએ આ છે બિપિનના ગુણ દર્શાવતો સ્તંભ જે આ પ્રકારનો મળશે ત્યારબાદ કમલ જેને સો ટકા ગુણ મેળવ્યા છે તેનો પણ એક સ્તંભ દર્શાવીએ જે અહીં સુધી મળશે જુઓ આ છે કમલના ગુણનો સ્તંભ કમલે સો ગુણ મેળવ્યા છે માટે આ છે કમલના ગુણનો સ્તંભ અહીં લખીએ કમલ અજીતને પણ તેટલા જ ગુણ મળ્યા છે દરેકના નામ પ્રમાણેનો જ રંગ લઈને આપણે સ્તંભ દોરી રહ્યા છીએ તેના પણ સો ગુણ છે માટે આ મળ્યું અજીતના ગુણનો સ્તંભ અહીં લખીએ અજીત અને અંતે ફેમિનાના એસી ગુણ સાહીઠ સિત્તેર એસી જેને અહીં દર્શાવીએ આમ આ છે ફેમિનાના ગુણનો સ્તંભ ફેમિના ના એસી ગુણ છે અહીં લખીએ ફેમિના આમ આ બીજી રીતે પણ માહિતી દર્શાવી શકાય જેને આકૃતિ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ પણ તેમાં સરખી જ માહિતી દર્શાવેલ છે તમે કોઈ પણ નામ લઈને તેમના ગુણ જોઈ શકો અમીને ગુણ મળ્યા બિપિનને પંચાણું ટકા ગુણ મળ્યા કમલ અને અજીતને પૂરા સો ટકા ગુણ મળ્યા અને ફેમિનાને 80% ટકા ગુણ મળ્યા આ માહિતી ક્યારેક બીજી રીતે પણ આપેલ હોય ક્યારેક તેમના નામ ન પણ આપેલું હોય ફક્ત ગુણ આપેલ હોય અને શિક્ષક કહે કે અહીં કોઈ પાંચ વિદ્યાર્થીઓના ગુણ આપેલ છે જે આ રીતે આપેલ છે નેવું પંચાણું એકસો ફરી વખત એકસો અને એસી ગુણ આમ આ રીતે માહિતી છે જેમાં આ બંને માહિતી કરતા ઓછી વિગત દર્શાવેલ છે આ બંને માહિતીમાં ગુણ અને નામ બંને દર્શાવેલ છે જ્યારે અહીં ફક્ત ગુણની યાદી છે હજી વધુ રીતો છે માહિતી દર્શાવવા માટે એક રીત છે ગુણની આવૃત્તિ દર્શાવવાની જુઓ આપણે તેને અહીં દર્શાવી રહ્યા છીએ હવે નામ લખવાને બદલે અહીં ગુણ લખીએ એસી થી શરૂ કરીએ એસી પંચ્યાસી નેવું પંચાણું અને સો હવે દરેકના ગુણ પ્રમાણેની આવૃત્તિ મેળવીએ જુઓ કે એસી ટકા ગુણ કેટલી વખત છે ફેમીના એક જ વિદ્યાર્થી છે જેને એસી ટકા ગુણ મળ્યા છે માટે અહીં એક બિંદુ દર્શાવીએ કોઈએ પણ પંચ્યાસી ટકા ગુણ મેળવ્યા નથી એક વિદ્યાર્થીને ગુણ મળ્યા આમ અહીં પણ એક બિંદુ દર્શાવીએ એક વિદ્યાર્થીએ પંચાણું ટકા ગુણ મેળવ્યા માટે અહીં એક બિંદુ અને બે વિદ્યાર્થીઓએ સો ટકા ગુણ મેળવ્યા છે માટે આ એક અને આ બીજું બિંદુ આ અક્ષને તમે વિદ્યાર્થીઓની સંખ્યા તરીકે ગણી શકો જે દર્શાવે છે કે એસી ગુણ કેટલી વખત છે નેવું કેટલી વાર છે પંચાણું કેટલી વખત અને સો કેટલી વખત છે આમ આ બંનેમાં માહિતી એક જ પ્રકારની છે આમાંથી કોઈ પણ રીતે માહિતી દર્શાવ્યા પછી તેના આધારે પ્રશ્નો પૂછી શકાય આપણે જાતે જ પ્રશ્નો બનાવીને પૂછીએ દાખલા તરીકે માહિતીનો વિસ્તાર શું છે અહીં લખીએ વિસ્તાર વિસ્તાર એટલે લઘુત્તમ અને ગુરુત્તમ બિંદુ વચ્ચેનો તફાવત આમ અહીં વિસ્તાર છે સૌથી સૌથી ગુણ ગુણ અને વચ્ચેનો તફાવત અહીં લખીએ ગુરુત્તમ ઓછા લઘુત્તમ ગુરુત્તમ ઓછા લઘુત્તમ આમ તે થશે સો ઓછા એસી બરાબર વીસ માહિતી કેટલી ફેલાયેલી છે તે આ આંકડાથી જાણી શકાય બીજો પ્રશ્ન પૂછી શકાય કે કેટલા વિદ્યાર્થીઓએ સો કરતા ઓછા ગુણ મેળવ્યા છે આ એક રસપ્રદ પ્રશ્ન છે સો કરતા ઓછા કેટલા વિદ્યાર્થીઓએ સો કરતા ઓછા ગુણ મેળવ્યા છે તમે આ પ્રશ્નોના જવાબ અહીં દર્શાવેલ કોઈપણ માહિતીમાંથી જોઈને આપી શકો જુઓ એક બે અને ત્રણ વિદ્યાર્થીઓના ગુણ સો કરતા ઓછા છે અહીં જુઓ આ સો છે માટે એક બે અને ત્રણ આ માહિતીમાં એક બે અને ત્રણ કેટલા વિદ્યાર્થીઓના ગુણ સો કરતા ઓછા આ જુઓ એક બે અને ત્રણ આમ કોઈ પણ માહિતીમાં જુઓ જવાબ મળશે ત્રણ તમે એમ પણ પૂછી શકો કે સૌથી વધુ વખત કયા ગુણ છે સૌથી વધુ વખત સૌથી વધુ વખત કયા ગુણ છે ફરીથી તમે આ કોઈ પણ રીતે દર્શાવેલ માહિતી પરથી તે જવાબ આપી શકો મૂળ કોષ્ટકમાં જોતા જુઓ કે એક વખત નેવું એક વખત પંચાણું એક વખત એસી અને બે વખત સો ગુણ છે માટે આપણે કહી શકીએ કે સૌથી વધુ વખત મળેલ ગુણ એક સો છે અહીં આલેખમાં જોઈને પણ તે કહી શકાય બાકી બધાના સ્તંભ એક એક વખત છે અહીં પણ જુઓ બે વખત એકસો જ્યારે જયારે અહીં તો એકદમ સ્પષ્ટ દર્શાવેલ છે આવૃત્તિ જોતા ખબર પડે કે એકસો પર બે બિંદુ દર્શાવેલ છે આમ માહિતીને કઈ કઈ રીતે દર્શાવી શકાય તે આપણે આ વિડીયોમાં જોયું જેમાં એક જ માહિતીને અલગ અલગ રીતે દર્શાવીને આપણે શીખ્યા આ સિવાય બીજી તો તમે જાતે પણ બનાવી શકો